આજ રોજ કચ્છ જિલ્લાની ઐતિહાસિક મહાશાળા કે જે 150 વર્ષ પૂરા કરી ચૂકી છે એના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષા માટેની શુભકામનાઓ પાઠવવા માટે સમગ્ર ઓલફ્રેડ પરિવાર એકત્રિત થયો હતો અને કહેતા મને બહુ આનંદ થાય છે કે આપણા જિલ્લાના શૈક્ષણિક વડા અને માન્ય જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર બી એન પ્રજાપતિ સાહેબ પણ અમારી લાગણીને માન આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળા પરિવારે પ્રતીક ભેટ તરીકે એક સરસ મજાનું પેડ, પેન અને ચોકલેટ તેમજ ફોલ્ડરની અમે એ રીતે શુભેચ્છા ગિફ્ટ પણ આપી છે અને સાથે સાથે બધા જ ગુરુજનોએ એમની શુભકામનાઓ પણ પ્રગટ કરી અને સાથે સાથે માન્ય ડીઓ સાહેબે પણ પોતાના વ્યક્તિગત ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે આગળ વધી શકે અને કઈ રીતે સરસ મજાની તૈયારી કરી અને આ શાળાનું ગુરુજનોનું અને એમના વડીલોનું ગૌરવ વધારી શકે એના વિશે સુંદર માર્ગદર્શન આપ્યું અને આ કચ્છ જિલ્લાની ઐતિહાસિક મહાશાળામાં અનેક સારા વિદ્યાર્થીઓ કે જેમનો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે, જેમની સિદ્ધિ અને સફળતા માટે આખા જિલ્લાને નહીં ગુજરાત રાજ્યને માન છે, એવા વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ શાળામાંથી આગળ ઉપર જાય એના માટે સમગ્ર શાળા પરિવાર સાથે મળીને આ સરસ મજાના કાર્યક્રમની આયોજન કરેલું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, હું માત્ર ઓલફ્રેડ પરિવારના જ નહીં પરંતુ સાથે સાથે મારી જવાબદારી ઓલફ્રેડની સાથે નિરંતરની કચેરી સાથે પણ જોડાયેલી છે અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે હું રેગ્યુલર એટલે કે નિયમિત રીતે શિક્ષણ નિરીક્ષકની પણ ફરજ બજાવું છું ત્યારે સમગ્ર કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને મારી ખાસ આગ્રહપૂર્વકની અપીલ છે કે હવે તમારી પાસે ખૂબ ઓછો સમય છે ત્યારે એક એક મિનિટનું મૂલ્ય સમજો, સરસ મજાની લખીને તૈયારી કરો. સાથે સાથે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એમ કહેવાયું છે કે કોઈ પણ વસ્તુ તમે જો 11 વખત વાંચશો તો તમને યાદ રહી જશે અને રહી જશે અને સાથે સાથે એમ પણ કહેવાયું છે કે એક વખત લખવું એ 10 વખત વાંચવા બરાબર છે. અને સાથે સાથે તમે જુઓ કે આપણે ત્યાં એમ કહેવાય છે ગુરુજનો દ્વારા વડીલો દ્વારા કે ભાઈ તમે વારંવાર પુનરાવર્તન કરો, એનું એકમાત્ર કારણ એ છે કે મનોવિજ્ઞાન પણ કહે છે કે મનની સ્મૃતિ સંગ્રહ કરવાની વધુમાં વધુ મર્યાદા 21 દિવસ સુધીની છે. એટલે 21 દિવસ સુધી કોઈપણ વિદ્યાર્થી વાંચેલું જો ફરી ન વાંચે તો એ ભૂલાઈ જતું હોય છે. એટલે આજના તબક્કે વધુને વધુ રિવિઝન કરીએ, વધુને વધુ પ્રેક્ટિસ કરીએ, વધુને વધુ પુનરાવર્તન કરીએ અને સરસ મજાની લખીને જો તૈયારી કરીશું અને સાથે સાથે આપણી સફળતાની અંદર સંકલ્પનું પણ એક મોટું એમાં યોગદાન હોય છે ત્યારે રોજ રાત્રે સૂતી વખતે પોતાના ઈષ્ટને યાદ કરી અને આપણો જે સંકલ્પ છે કે હું આટલા ટકા તો મેળવીશ એ સંકલ્પ 3 વખત જો આપણે આપણા ઈષ્ટને યાદ કરીને દોહરાવીશું તો ચોક્કસ ખૂબ સારી સફળતા આપને પ્રાપ્ત થશે. સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને માન્ય ડીઓ સાહેબ વતી કચ્છ જિલ્લાના ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.